હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો ફેમિલી રેસિપીઝ એન્ડ વ્લોગ્સ. આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ એવું ગોળકેરીનું અથાણું. ફ્રેન્ડ્સ, આ અથાણું એક વર્ષ સુધી તેવું ને તેવું જ રહે છે, જરા પણ બગડતું નથી અને એકદમ સ્વાદિષ્ટ બને છે. એકવાર આ રીતના જરૂર ટ્રાય કરજો. અને તે પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ફેમિલી રેસિપીઝ એન્ડ વ્લોગ્સ. તો શરૂ કરીએ ફ્રેન્ડ્સ. સૌ પ્રથમ આપણે અહીંયા કેરીને, એટલે કે આપણે જે કાચી કેરી લીધી હોય છે તેને આપણે પલાળવાની છે. તેના માટે મેં અહીંયા 2 કપ જેટલું મીઠું અને 2 મોટા ચમચા જેટલી હળદર લઈ લીધી છે. તેને આ રીતના આપણે મિક્સ કરી દેવાની છે. ફ્રેન્ડ્સ, મેં અહીંયા 2 કિલો કેરી લીધેલી છે. આપણે અહીંયા 2 કિલો કેરીનું આથણું બનાવવાનું છે. ના ફ્રેન્ડ્સ, મેં અહીંયા કટ કરીને જ તૈયાર લીધેલી હતી તે રીતના આપણે કેરી લેવાની છે. હવે ફ્રેન્ડ્સ, મેં તેને ધોઈ લીધી હતી અને ત્યારબાદ તેને સૂકવી અને આ રીતના આપણે હળદરવાળા પાણી, હળદર અને મીઠુંવાળા આપણે આ રીતના મિક્સ કરી દેવાનું છે. અને ફ્રેન્ડ્સ, આ રીતના આપણે કેરીને 1 દિવસ સુધી સ્ટોર કરીને રાખવાની છે, જેથી હળદર અને મીઠું કેરીમાં એકદમ સરસ રીતે ચડી જાય, એટલે મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં આ રીતના બરણીમાં જ એડ કરી દીધું છે. ઇવન ફ્રેન્ડ્સ, તમે કોઈ બી તપેલામાં બી રાખી શકો છો. હવે ફ્રેન્ડ્સ, મેં અહીંયા આ રીતના ઢાંકણ ઢાંકીને 1 દિવસ સુધી, એટલે કે 12 કલાક સુધી આપણે તેને આ જ રીતના રાખી દેશું અને ત્યારબાદ આપણે તેને સૂકવી દેવાની છે. ના ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો 12 કલાક પછી આ રીતના કોઈ પણ કોટનનું કપડું લઈ અને તેને આપણે રૂમમાં જ આપણે રાખવાની છે. આપણે બહાર તડકામાં નથી સૂકવવાની, જસ્ટ રૂમમાં જ તેને સૂકવી દેવાની છે. હવે ફ્રેન્ડ્સ, મેં અહીંયા 2 કિલો ગાજરને પણ તે જ રીતના પલાળી અને સૂકવી દીધા હતા, તે અહીંયા આપણે આને પલાળીને રાખી દેવાના છે. અને તે જ રીતના મેં ગાજરનું છીણ બી સૂકવીને રાખી દીધું છે, તેને બી આ રીતના આપણે રાખી દેવાનું છે. ઇવન ફ્રેન્ડ્સ, તૈયાર પણ આપણે આ રીતના બજારમાં તૈયાર ખમણ અને ગાજરના છોટલા મળતા હોય છે, તે પણ તમે યુઝ કરી શકો છો. તેને પણ તમે પલાળીને આ રીતના સૂકવી શકો છો. હવે ફ્રેન્ડ્સ, આ સૂકવણીને આપણે 1 રાત સુધી સૂકવવા દેવાનું છે. તે એકદમ સરસ રીતે સુકાઈ જાય ત્યારબાદ આપણે તેનો યુઝ કરવાનો છે. હવે ફ્રેન્ડ્સ, આપણે આથણાનો મસાલો બનાવવાનો છે. તેના માટે મેં અહીંયા તજ, તીખા અને બાદિયા આ રીતના આપણે 3 પ્રકારના લઈ લેશું અને આખા તીખા આપણે વઘાર કરીએ ત્યારે એડ કરવાનું છે. તેને આપણે આ રીતના ક્રશ કરી લેવાનું છે. 3 ચમચી જેટલું થાય આપણે તેટલું જ તેને મસાલો બનાવવાનો છે. હવે ફ્રેન્ડ્સ, મેં અહીંયા 1 કડાઈમાં રાઈના 500 ગ્રામ કુરિયા, મેથીના 50 ગ્રામ અને ધાણાના 50 ગ્રામ કુરિયા લઈ લીધા છે. તેને મેં મિક્સ કરી દીધા છે. ફ્રેન્ડ્સ, હું મિક્સ કરતી હતી ત્યારનો વિડીયો હું ઓન કરતાં ભૂલી ગઈ હતી, એટલે એટલા માટે હવે હું ડાયરેક્ટ બતાવું છું. અહીંયા મેં 50 ગ્રામ જેટલી વરિયાળી બી, એટલે કે 1 મોટો ચમચો જેટલી વરિયાળી લઈ લીધી છે. તેને બી આ રીતના મિક્સ કરી દેવાની છે. ઇવન ફ્રેન્ડ્સ, અહીંયા મેં 1 ચમચી લાલ મરચું પાવડર બી એમાં એડ કરી દીધું હતું. હવે ફ્રેન્ડ્સ, મેં 1.5 કિલો જેટલું તેલ, એટલે કે 1 મોટા તપેલા આપણે તેલ ગરમ કરવાનું છે. હવે ફ્રેન્ડ્સ, તે તેલ ગરમ થવા લાગે ત્યારબાદ આપણે હિંગ નાખીને જોવાની છે. 1/2 ચમચી હિંગ નાખીને આપણે જોવાની છે જો તે ગરમ થઈ ગયું છે કે નહીં. ફ્રેન્ડ્સ, આ રીતના ગરમ થવા લાગે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ત્યારબાદ આ મસાલો એડ કરવાનો છે. ફ્રેન્ડ્સ, તેલ ગરમ ઓલરેડી થઈ ગયું હોય છે એટલા માટે આપણે ગેસની ફ્લેમ બંધ જ રાખી દેવાની છે અને ત્યારબાદ મસાલો એડ કરવાનો છે. અને ત્યારબાદ મેં જે તીખા કાઢેલા હતા તે બી આમાં એડ કરી દેવાના છે. હવે ફ્રેન્ડ્સ, આ વઘારને આપણે ઠરવા માટે રાખી દેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, આપણે જે 2 ચમચી જેટલો મસાલો મેં તમને કહ્યું હતું તે પ્રમાણે આપણે ક્રશ કરેલો હતો તે મસાલો મેં અહીંયા 2 ચમચી જેટલો એડ કરી દીધો છે. હવે ફ્રેન્ડ્સ, તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા મેં 2 કપ એટલે કે 2 વાટકા જેટલું મીઠું એડ કરેલું છે. તમે તમારા સ્વાદ અનુસાર ફ્રેન્ડ્સ એડ કરી શકો છો, ઇવન તમે પછી બી એડ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા મેં 2 કિલો કેરી એટલે લીધેલી હતી તો અહીંયા મેં 2 કિલો ગોળ લીધેલો છે. તેને આપણે આ રીતના ખમણીમાં ખમણી લેશું. ઇવન તમે ચાકાની મદદથી બી તેને કટ કરી શકો છો. અહીંયા મેં ભીલીનો ગોળ લીધેલો છે. ફ્રેન્ડ્સ, આથણા બનાવવા માટેનો ગોળ કહો તો બી તમને બજારમાં મળી જાય છે અને ભીલીનો ગોળ કહો તો તે બી આ જ છે. ફ્રેન્ડ્સ, મેં અહીંયા ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે એટલા માટે જેટલી આપણે 2 કિલો કેરી લીધેલી છે તો તેની સામે આપણે 2 કિલો ગોળ લીધેલો છે. ઇવન જો તમે ગોળ ઓછો એડ કરવો હોય અને સેજ ખાટું અથાણું કરવું હોય તો તમારે ગોળની આપણે થોડોક ઓછો એડ કરવાનો.
હવે ફ્રેન્ડ્સ આપણો આ મસાલો બી ઠરી ગયો છે. 2-3 કલાકમાં એકદમ સરસ રીતે ઠરી જાય ત્યારબાદ જ આપણે મિક્સ કરવાનું છે. ગરમ મસાલો એડ નથી કરવાનો. જ્યારે આ એકદમ સરસ રીતે ઠરી જાય ત્યારબાદ આપણે તેમાં બધે જ મસાલા એડ કરી દઈશું. એટલે કે આપણે જે ગાજર, ખમણેલું ગાજર અને કેરી જે આપણે પેલા સૂકવીને રાખી હતી તેને બધાને આપણે એડ કરી દેવાના છે અહીંયા. ફ્રેન્ડ્સ આ રીતના ગોળ કેરીનું અથાણું 1 વર્ષ સુધી તેવું ને તેવું જ રહે છે, જરા પણ બગડતું નથી. એકવાર આ રીતના જરૂર ટ્રાય કરજો અને એકદમ સ્વાદિષ્ટ બી બને છે. ના ફ્રેન્ડ્સ આ રીતના ઉપરથી આપણે એડ કરતા જશું અને આ રીતના મસાલાને આપણે મિક્સ કરતા જશું. કારણ કે આ એકદમ વધારે હોય છે એટલે આપણે થોડીક વાર ચમચાની મદદથી એડ કરીશું અને ત્યારબાદ આપણે હાથની મદદથી એડ કરવાનું છે. આપણે જ્યારે આમાં ગોળને પણ એડ કરીશું ત્યારે આપણે હાથની મદદથી તે ગોળ આ મસાલામાં એકદમ મિક્સ થઈ જાય તે રીતના આપણે એડ કરવાનો છે. ઇવન તમે આ સમયે જ્યારે બધું એડ કરતા હોય ત્યારે તમે ચાખી પણ શકો છો. જો તમને તીખાશ ઓછી લાગતી હોય અથવા તો તમને સ્વાદ અનુસાર મીઠું ઓછું લાગતું હોય તમે તે બી એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ મેં અહીંયા થોડીક ચટણી અને ગોળ એડ કરી દીધો છે. હવે ફ્રેન્ડ્સ આપણે આ ગોળને આ રીતના હાથની મદદથી એકદમ ક્રશ કરવાનો છે, એટલે કે મસાલા સાથે મિક્સ કરવાનો છે. તેમાં થોડીક મહેનતની જરૂર પડે છે ફ્રેન્ડ્સ, એટલે 2 હાથની મદદથી હું તો જ્યારે કરીશ ત્યારે ફટાફટ કરીશ. ના ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું આ એકદમ મિક્સ થઈ ગયું છે. કમસે કમ 10-15 મિનિટ જેવું થાય છે અને મિક્સ કરવા માટે ગોળ એકદમ મિક્સ થઈ જ ગયો છે અને તેલ બી ઉપર આવી ગયું છે. તમે જોઈ શકો છો દેખાવમાં બી કેટલું સ્વાદિષ્ટ લાગે છે ને. ફ્રેન્ડ્સ જો તમને આ સમયે તેલ ઓછું લાગતું હોય તો તમે સહેજ તેલ ગરમ કરીને આમાં એડ કરી શકો છો. કારણ કે આપણે જ્યારે આથણું બનાવતા હોઈએ છીએ તેમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું હોય છે. એટલા માટે મેં અહીંયા 1.5 કિલો તેલ લીધું હતું એટલા માટે આ તેલ એકદમ ઉપર આવી ગયું છે અને દેખાય છે. જો તમને જરા બી ઓછું લાગતું હોય તો તમે તેમાં તેલનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો. નાવ ફ્રેન્ડ્સ આપણે આથણાને આ રીતના ચમચાની મદદથી આ રીતના આથણાની બરણી હોય છે તેમાં આપણે ભરી દેવાનું છે. ફ્રેન્ડ્સ આ આથણું તમે તાજું તાજું બી ખાઈ શકો છો પણ સેજ કડવાશ ઉપર આવશે. કારણ કે આમાં આપણે મેથીના કુરી એડ કરેલા હોય છે, ધાણાના કુરી એડ કરેલા હોય છે અને આને આપણે 18 થી 15 દિવસમાં ચેક બી કરતું રહેવાનું. અઠવાડિયામાં તો આરામથી બની જાય છે. જો વધારે હોય તો તમે 2 અઠવાડિયે તમે રાખી શકો છો પણ 2 અઠવાડિયામાં તો એકદમ સરસ રીતે ગળીને આપણું આથણું તૈયાર થઈ જાય છે અને 1 વર્ષ સુધી તમે તેને ખાઈ શકો છો. તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણું કેરીનું અથાણું. જો તમને મારો વિડીયો જરા બી પસંદ પડ્યો હોય તો લાઇકનું બટન પ્રેસ કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરો ફેમિલી રેસિપીઝ એન્ડ વ્લોગ્સ. થેન્ક યુ.